જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો તમને થશે કે ગીતા જ્ઞાનને ભગવાને રાજવિદ્યા કહી છે વળી તે બધા માટે નથી ભગવાન કહે છે કે રાજકુંવરો માટે જ છે બધા માટે નથી તો આમાં અમારી માટે આ રાજવિદ્યા નથી શું અમે લાયક નથી આ વિદ્યાને તો પછી અમારે ગીતા સાંભળવાની જરૂરત જ નથી અધૂરું સાંભળનાર બહુ જ ખતરનાક હંમેશા કોઈ પણ વાત પૂરી જ સાંભળો નહીતર કેનાર ઉપર વિશ્વાસ મૂકો અરે ભાઈ સારી સૃષ્ટિમાં અનંત જીવો છે જેનામાં પ્રથમ તો બુદ્ધિ જ નથી કે જે માત્ર માનવમાં જ છે તેથી હું તમે પ્રત્યેક માનવો જેટલા દુનિયામાં માનવો છે બધા ભગવાનના રાજકુમારો જ છે હા કારણ કે બુદ્ધિપૂર્વક આપણે જો જીવીએ તો આપણે ઘણું જ બદલી શકીએ છીએ પૂરું જીવન આપણે બદલી શકીએ છીએ તેથી ભગવાન કહે છે કે ગીતા માનવ માટે રાજવિદ્યા છે અને પ્રત્યેક માનવ મારો રાજકુમાર છે આમ તો બધા જ જીવો મારા રાજકુમારો છે પણ તેઓને ખબર નથી કે હું તેઓમાં છું તેથી માનવને જ ખબર છે ચાલો એક સરસ ઘટના કહું એકવાર જંગલમાં પ્રાણીઓ પંખીડાઓ નાના મોટા જીવોનો સમારંભ ભેગો થયો બહુ મોટું સંમેલન હતું ચારેય બાજુથી બધા હવા લાગ્યા અગ્રસ્થાને હાથી વાઘ સિંહ જેવા મોટા મોટા મહાનુભાવો ડોક ફૂલાવીને બેઠા આખું જંગલ ભરાઈ ગયું સૌ પોતાની ફરિયાદ કરવા ઊભા થવા લાગ્યા અને નિયમ એવો હતો કે સૌથી નાની વ્યક્તિથી શરૂઆત થાય અને કીડીબાઈ ઊભા થયા માનવજાત અમને બદનામ કરે છે એકબીજાને ટોંટ મારે ને તો અમારી ઉપમા આપે કે કીડી જેવી છે કે કીડી જેવો છે ચટકો ભર્યા વગર વાત જ નથી કરતો ત્યારે બકરી મેં 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 કરતી બકરીભાઈ ઊભા થયા બકરી કહે કે મારો તો પહેલેથી મેં મેં કરવાનો સ્વભાવ જ છે પણ કોઈ અહંકારમાં એમ કહે કે આ મેં કર્યું આ મારાથી થયું આ હું કરું એમ જ થાય તો બધા અમને બદનામ કરે કે બકરીની જેમ ગયા જન્મે બકરો હશે એટલે મેં 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 કરે છે શિયાળ કહે કે અમે અમારી જાતવાળાને કોઈને છેતરતા નથી માનવ તો સગા ભાઈને છેતરે સગા બાપને છેતરે માને છેતરે અને કહેશું શિયાળ જેવો લુચ્ચો છે ગધેડો પણ હું હું કરતો ઊભો થયો ગધેડો કહે મારું સુનો મારું સુનો મારી જેવો તો દુનિયામાં કોઈ જીવ નથી હું એટલું કામ કરું એટલું કામ કરું માનવનું કે ઢસરી ઢસરીને રેતી લઈ આવું અને ખાવાનો સમય થાય ત્યારે પોતે ખાવા બેસી જાય ટિફિન છોડીને અને મને લાત મારીને ધક્કો મારીને ખસેડી દે હું બહાર જઈ ખાઈ પીને પાછો ત્યાં ઊભો રહું હું એટલો ફેથફુલ એટલો વિશ્વાસ હું મારા માલ માલિકને અને છતાંય કોઈ અક્કલ ન ચલાવે તો એમ કે ગધેડો છે સાવ ચકલીબાઈ કે કોઈ ધીમે ધીમે ખાય તો એમ કે હું ચકલાની જેમ ચણચણ કરે છે જલ્દી ખાને અમને બધા બદનામ કરે છે આ બધા કહેવા લાગ્યા બળદભાઈ ઊભા થયા અને એણે કહ્યું કે જુવાન છોકરો કમાય નહીં તો મા બાપ એમ કે બળદિયા જેવો છે ઘરમાં બેઠો છે નથી કમાતો કે નથી કાંઈ કામ કરતો વાંદરો ખુદાકુદ કરવા લાગ્યો કે એંસી વર્ષે માજીને પાપડ વગર ન ચાલી ભૂકો કરીને પણ ખાય એટલે બહુઓ પાછળથી વાત કરે કે વાંદરા જેવો સ્વભાવ છે કૂદકાદ મારતા હોય આ ખાવું છે ને તે ખાવું છે ત્યાં લઈ જા આમ લઈ જાને ને જુઓ આપણામાં આ બધું છે અને એ બધું પશુ પંખીડાઓ જાણે છે માત્ર વાંચા નથી એટલે બોલી નથી શકતા કાગડો ક્રો ક્રો કરતો કહેવા માંડ્યો કે અમને તો બધા પિતૃઓમાં જ ગણે અને તે તે ત્યારે જ નાખે બસ ત્યાર પછી અમને કોઈ ખાવા ન નાખે હરણ ઠેકડા મળતા કેવા લાગ્યું બધા જ ભગવાન પાસે ફરિયાદ લઈને ગયા ભગવાન બધાની ફરિયાદ સાંભળતા હતા ત્યાં કૂતરો દોડતો 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 આવ્યો પ્રભુ હું રહી ગયો હું રહી ગયો મને પૂછ્યો મારે કંઈક કહેવું છે ભગવાને પૂછ્યું બેટા કેમ મોડો પડ્યો તો કહે કે પ્રભુ મારા માલિકને ત્યાં ચોર આવ્યો હતો તો મેં એને પકડી પાડ્યો એટલે મોડું થયું હવે બધાની ફરિયાદ એ હતી કે અમારા કરતાં માનવ શ્રેષ્ઠ કેમ છે ત્યારે ભગવાને કહ્યું કે તમારામાં મન છે ઇન્દ્રિય છે તમારામાં પણ સંસાર છે તમે તમે પણ બાળકોવાળા છો પણ બુદ્ધિ નથી તેથી નિર્ણય અને સંકલ્પ કરી શકતા નથી તમે મને ઓળખી શકતા નથી કે તમારામાં પણ માનવમાં છું તેટલું જ તમારામાં હું ચૈતન્ય રૂપે છું માનવ ધારે તો હાથી જેવી ઉદારતા લાવી શકે હાથીએ કહ્યું કોઈ વધુ ખાય તો મારી ઉપમા આપે વાઘે કહ્યું કે કોઈ ગુસ્સો કરે તો કે વાઘ જેવો છે તેથી જો માનવ ધારે તો હાથી જેવી ઉદારતા કૂતરા જેવી વફાદારી શિયાળ જેવું પોતાના જાતને નહીં છેતરે કીડી પોતાની જ્ઞાતિની વૃદ્ધ કીડીને ખવડાવશે તેવોમાં ક્યાંય કોઈ જગ્યાએ વૃદ્ધાશ્રમો નથી ગાય સમય આવે તો સિંહના બચ્ચાને પણ દૂધ પાય પશુઓ એકબીજાને સમય આવે કામ લાગે છે ધારે તો માનવ આ બધા ગુણો લાવી શકે ધારે તો માનવમાં દેવ બની શકે એટલા ગુણો છે માનવ ગુણગ્રાહી હોવો જોઈએ તો કોઈ સાથે તેને વાદ વિવાદ નહીં થાય જિજ્ઞાસુ વૃત્તિ જાણવાની વૃત્તિથી ચર્ચા થાય તેને જ સંવાદ કહેવાય બાકી બધો બકવાસ બાકી બધો વાદ વિવાદ ઉગ્ર ઉગ્રરૂપ ધારે અને એ પછી વિવાદમાં સર્જાય